ગણિત વિજ્ઞાન અને સામાજિક પૂછે છે તો એનું આપણે આજે મિત્રો મોડલ પેપર જોવાનું છે કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય અને કેવા પ્રશ્નો પૂછે તેનો જવાબ આપણે કેવી રીતે દેવું તે ખાસ મિત્રો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને એક ખાસ અગત્યની જાહેરાત કે આવતીકાલે મિત્રો તમારા બધાનું પેપર છે તો બધાને બેસ્ટ ઓફ લક તમામ વ્યક્તિઓ જે છે મેરિટમાં આવી તમામની શુભેચ્છાઓ ત્યારબાદ તમારું પેપર પૂરું થયા પછી ના એક કલાકમાં તમને જે પેપર તમારું હતું એનું તમને સોલ્યુશન એટલે કે કયા પ્રશ્નમાં કયો જવાબ આવ્યો એની તમને આન્સર કી મળી જશે એટલે ખાસ અમારી ચેનલ સાથે કાલે તમારું પેપર પૂરું થાય ત્યાં સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમે જે ટીક માર્ક કરીને આવ્યા છો એ અને ખરેખર જવાબ શું આવતો હતો એનું તમને સોલ્યુશન મળી રહેશે અને તમને ખબર પડી રહી છે મારે કેટલા માર્ક આવશે તો ચાલો મિત્રો આજે આપણે બહુ તાજી ચર્ચા નહીં કરતા સીધા આપણે પેપર વિશે ચર્ચા કરીએ છીએ કે શાળાકીય યોગ્ય રીતે કસોટી તમે જોઈ શકો છો એકાણું નંબરનો પ્રશ્ન જે છે મિત્રો બરાબર પહેલો પ્રશ્ન પાયથાગોરસ ત્રિપુટી પૈકી અંક એક અંક ટુ એમ હોય તો બાકીના બે અંકો ક્યાં હોય કારણ કે પાયથાગોરસ ત્રિપુટીની અંદર ત્રણ વસ્તુ હોય એક હોય ટુ એમ તો બીજી બે વસ્તુઓ કઈ હોય તો તમને બધાને યાદ હોવી જોઈએ તમે ધોરણ આઠમામાં ભણી ગયા છો પાઇથાગોરિયન ત્રિપુટી બરાબર સાતમા ધોરણની અંદર તો આમાં જવાબ આવશે ઓપ્શન એ એમનો વર્ગ ઓછા એક અને એમનો વર્ગ વધતા એક બરાબર એક આ અને બે આ ત્રણ ત્રિપુટી પાઇથાગોરનમાં હોય છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ બાણું નંબરનો પ્રશ્ન જે તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બરોબર બાણું નંબરનો પ્રશ્ન તમને શું કે છે ખાસ જોયું એક થી પચીસ અંકો લખેલી પચીસ ચબરખીઓ એક બે ત્રણ ચાર પાંચ છ એમ પચીસ સુધીના અંકો લખેલી પચીસ ચબરખીઓ એક ખોખામાં મૂકેલી છે યાદશીક રીતે એક ચબરખી ઉચકતા તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના કેટલી તો હવે ખાસ જોયું કે એક થી પચીસ સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી આવે તો કે એકથી પચીસ સુધીમાં મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે પાંચ બરોબર તો એની નીચે કુલ સંભાવના કેટલી તકે કુલ સંભાવના કેટલી છે પચીસ કારણ કે પચીસ સબરખીઓ એટલે પચીસ થાય બરાબર તો અહીંયા તમે જોઈ લો પાંચના છેદમાં પચીસ મળ્યા હવે આ તમે ઉડાડી નાખો એટલે પાયો પાયો પચીસ થાય બરાબર એટલે તમને કેટલા મળે તમે એકના છેદમાં પાંચ બરોબર તો હવે તમને એવા વિકલ્પ તમને આપેલા છે તેમ જોઈશું ચારના છેદમાં વીસ આ તો આવે જ નહીં પાંચના છેદમાં પચીસ આવી શકે કારણ કે જે આપણે શરૂઆતમાં મેળ્યું પાંચના છેદમાં પચીસ હતું અને એક ના છેદમાં પાંચ એનો મતલબ કે ઓપ્શન ડી તમે જુઓ બી અને સી બંને એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી બી અને સી બંને જે છે એ બંને સાચા વિકલ્પો છે ચાલો એના પછી નેક્સ્ટ ત્રાણું નંબરનો પ્રશ્ન બરાબર આપણને મસ્ત મજાનો પ્રશ્ન છે આના બરાબર કેટલા થાય તો તમે જુઓ પહેલાં તમારે અહીંયા તમને પૂર્ણાંક સંખ્યા આપેલી છે અને તમારે અપૂર્ણાંકમાં ફેરવું એટલે કે છ પંચાને ત્રીસ ત્રીસ ને એક ઉપર એટલે એકત્રીસના છેદમાં છ પછી ભાગાકારની જગ્યાએ શું કરી નાખો ગુણાકાર તો એના પછીનું પદ નીચે હોય તો ઉપર ને ઉપર હોય તો નીચે હવે ઉડાડી નાખો કે બે તેરી છ ઉપર કેટલા વજ્યા વજ્યા નીચે કેટલા તો તમારો ઓપ્શન ડી સાચો ક્લિયર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ ચોરાણું નંબરનો પ્રશ્ન કે રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે એટલા ગુણ મેળવે મેળવે છે જો તેની ચોથી પરીક્ષામાં એસી ગુણ મેળવે તો તેની સરાસરી શું થશે તો અહીંયા તમે જો તમને નીચે જે જવાબ આપેલા છે મિત્રો એ કેવા છે એક વધશે એક પોઈન્ટ પાંચ ઘટશે એક ઘટશે એક પોઈન્ટ પાંચ ઘટશે તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે તમને સરાસરીનું સૂત્ર બધાને ખબર છે બરાબર કુલ અંકોનો સરવાળો એટલે પહેલાં ત્રણ અંકોનો સરવાળો કરો તો તમને ત્રણ અંકોનો સરવાળો જે છે મિત્રો એ તમને મળશે બસો ને બરાબર સરવાળો તમે કરી લેજો અને કુલ ત્રણ અંકો એટલે એના ભાગ્યા ત્રણ હવે આનો જવાબ શું આવે ખબર છે કે એટી સિક્સ આવે કેટલો આવે છ્યાસી બસો અઠ્ઠાવન ભાગે ત્રણ કરશો તમને જવાબ મળશે છ્યાસી તો આ વાત થઈ મિત્રો ત્રણ અંકોની વાત થઈ એક જવાબ આપણને મળ્યો કેટલો એટી સિક્સ ત્યાર પછી હવે તમને શું કીધું કે જો તેની ચોથી પરીક્ષામાં એસી ગુણ મેળવે ચોથી વખત પરીક્ષા આપે એમાં એસી ગુણ મેળવે તો સરાસરી કેટલી થશે તો ચોથી પરીક્ષા એટલે કે જે તમને સરવાળો હતો બસો અઠ્ઠાવન એની અંદર તમે એસી ઉમેરો એટલે બસો અઠ્ઠાવનમાં તમે એસી ઉમેરો એટલે તમને મળશે ત્રણસો ને આડત્રીસ એને ભાગ્યા તમે ચાર કરો એટલે આમાં તમને જવાબ મળશે મિત્રો તકે ચોર્યાસી પોઈન્ટ પાંચ હવે શું કરવાનું છ્યાસીમાંથી ચોર્યાસી પોઈન્ટ પાંચ બાદ કરો એટલે એનો મતલબ એવો છે કે જે પહેલી સરાસરી હતી એની કરતાં બીજી સરાસરી કેવી થઈ ઘટી પણ કેટલી ઘટી તા કે છ્યાસીમાંથી ચોર્યાસી પોઈન્ટ પાંચ બાદ કરો એટલે એ ઘટશે કેટલી ખબર છે એક પોઈન્ટ પાંચ ઘટશે એટલે આમાં તમારો ઓપ્શન ડી તમારો જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ પંચાણું નંબરનો પ્રશ્ન મિત્રો જો તેતાલીસ એમ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો છ્યાશી હોય તો એમનું મૂલ્ય શોધો તો આમાં કાંઈ કરવાનું નથી એમાં અહીંયા મૂકી દેવાનું છે આ બાજુ ઝીરો પોઈન્ટ ઝીરો છ્યાશી હતા એના છેદમાં કોણ વહી ગયું કે તેતાલીસ તેતાલીસ અહીંયા એમની સાથે ગુણાકારમાં તો મેં ક્યાં વહી ગયા ભાગાકારમાં વહી ગયા આને તમે ભાગાકાર કરના હો તમને જવાબ મળશે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બી બરાબર અથવા તમે અહીંયા પોઈન્ટ કાપવો હોય ઉપર તો તમારે શું થઈ જશે એ જગ્યા પર છ્યાસી એની નીચે તેતાલીસ ત્રણ સંખ્યા પછી પોઈન્ટ કાપો એટલે પાછા તમે મીંડા છ્યાસી ભાગ્યા તેતાલીસ કરીને ત્રણ તમે પોઈન્ટ કાપી શકો તો તમને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બી ઓપ્શન એ જ જવાબ આવશે ચલો એના પછીનો નેક્સ્ટ છન્નો નંબરનો પ્રશ્ન મિત્રો સાવ સિમ્પલ પ્રશ્ન હતો બરોબર અહીંયા તમને જે આપેલું છે એમાં તમારે એક્સનું નું મૂલ્ય ગોતવાનું છે તો કાંઈ કરવાનું નથી આખું વર્તુળ હોય તો મિત્રો એ કેટલાનું હોય તો ત્રણસો સાઠ એસ હોય કુલ બરાબર તો અહીંયા તમને આપેલા છે સો છેતાલીસ અને છોસઠ આ ત્રણેયનો સરવાળો કરી નાખો તમે ત્રણિયાનો સરવાળો કરશો તમને કેટલા મળશે બસો ને દસ બસો ને દસ વત્તા એક્સ બરાબર કેટલા આવશે કુલ ત્રણસો ને સાહીઠ હવે એક્સ આ બાજુ લઈ લો ત્રણસો સાહીઠ માંથી બસો દસ તમે બાદ કરી નાખો એટલે તમને મળશે એક્સ બરાબર પચાસ એટલે ઓપ્શન ડી તમારો જોબ આવશે આમાં બસ આમાં બીજું કઈ હતું નહીં સાવ સિમ્પલ દાખલાઓ છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ કે ભાઈ સત્તાણું નંબરનો નો પ્રશ્ન જોઈએ એક પરીક્ષામાં સસ્સો માંથી એટલા ગુણ મેળવા કોણે તો કે જુહી જ્યારે અન્ય પરીક્ષામાં રીના એ આઠસોમાંથી એટલા ગુણ મેળવે તો કોનું પરિણામ વધુ સારું કહેવાય હવે આના માટે તમારે શું કરવું પડે તો કે પહેલાં જે તમને આપ્યું 424 ચોવીસ ભાગ્યા 600 કરવા પડે અને બીજું તમને જે આપ્યું એટલે કે પાંચસો ને સાઠ એને ભાગ્યા આઠસો કરવા પડે તો ચારસો ને ભાગ્યા તમે 600 કરો એટલે તમને જવાબ મળે 0.71 એકોતેર અને એ પાંચસો ભાગ્યા આઠસો કરો એટલે તમને જવાબ મળશે ઝીરો સિત્તેર તો કોનું પરિણામ સાચું સારું કહેવાય તો કે સિત્તેર કરતાં એકોતેર વધારે થાય તો આ કોણ હતું તો કે એ હતી જુહી એટલે ઓપ્શન એ તમારો જવાબ આવશે ભાગા કરતા મેં કરી જોયું ચાલો એના પછી નેક્સ્ટ અઠ્ઠાણું નંબરનો પ્રશ્ન એક વર્તુળનો પરિઘ તમને આપેલો છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો પહેલાં તો વર્તુળના પરિઘનું સૂત્ર મૂકો પાય ડી અથવા તો ટુ પાય આર બેમાંથી એક સૂત્ર તમે લઈ શકો છો તમને પરિઘ આપેલો છે એ મળે ઈ તમને મળશે આર મળશે અથવા તો તમે જો પાઈ ડી મૂકેલ તો તમને વ્યાસ મળશે તો એના આધારે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દીજો પછી તમે ગણજો તમને જવાબ મળશે ઓપ્શન એ 693 ના છેદમાં 8 ચોરસ સેમી કેમ કે અહીંયા સેમીમાં છે એટલે સેમીમાં જવાબ મળે ક્ષેત્રફળમાં ચોરસ સેમી દાગ ત્યાર પછી 99 નંબરનો પ્રશ્ન ઓછા 1 ની 100 ઘાત એને ગુણ્યા ઓછા 1 ની 20 ઘાત તો ઓછા 1 ની 100 ઘાત કરો તમને જવાબ કેટલો મળે ઓછા 1 અને એને ગુણ્યા ઓછા એકની વીસ ઘાત કરો તમને જવાબ કેટલો મળે ઓછા એક હવે ઓછા એક એટલે એક 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 ને બે ઓછા છે એટલે વધતા એટલે ઓપ્શન બી જવાબ આવશે તમારો બરોબર ચાલો એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ સોળ નંબરનો પ્રશ્ન એક શિરો બિંદુ હોય એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતા ઘનાકાર ને શું કહેવાય બરોબર તો સાવ સિમ્પલ વસ્તુ છે કે એક જ શિરો બિંદુ હોય તો કે આવી આકૃતિમાં દોરો અહીં એક જ શિરો બિંદુ થશે બરોબર એક જ વક્ર સપાટી હોય અને વર્તુળાકાર ફલક હોય તો કોણ આવ્યું તો કે શંકુ ઓપ્શન એ જવાબ આવશે ચાલો એના પછી એકસો એક નંબરનો પ્રશ્ન આપેલી આકૃતિમાં ક્યાં ઘન આકારની છે આ આકૃતિ જે છે એ ક્યાં ઘન આકારની છે તો આને તમે મિત્રો ભેગા કરો ને એટલે એ બનશે પિરામિડ બનશે બરોબર એટલે આ પિરામિડ આકારની આકૃતિ છે ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ ગુણનફળ એક મેળવવું હોય એટલે કે તમારે જવાબ એક મેળવવો હોય તો આઠના છેદમાં એકવીસ ને કઈ સંખ્યા વડે ગુણવી પડે આ તમને જે આપ્યું છે આઠના છેદમાં એકવીસ અને કઈ સંખ્યા વડે તમે ગુણો તો તમને જવાબ એક મળે તો એનો મતલબ કે ગુણા કરે એટલે ગુણવાના એકવીસ ના છેદમાં આઠ બરાબર એટલે ઓપ્શન સી જવાબ આવશે એકવીસ એકવીસ આઠ આઠ ઉડી ગયા વધ્યું શું થાય એક તમને જવાબ ગુણમ પણ કેટલું મળ્યું એક એટલે ઓપ્શન સી તમારો આમાં જવાબ આવશે ચલો એના પછી નેક્સ્ટ એકસો ત્રણ નંબરનો પ્રશ્ન તો એકસો ને ત્રણ નંબરનો એ દાખલો તમને આવડે હશે હું તમને નીચેનો એ ટાઈપનો દાખલો તમને ગણાવું તમને ખબર પડી જાય છે કે આમાં તમારે શું કરવાનું છે ચાલો કારણ કે થોડુંક લાંબો છે એટલા માટે ચાલો એકસો ને ચાર પ્રશ્ન ઓછા ઓગણીસ એટલે ઓછા નવ નવ ઓછા ત્રણ વાય એના છેદમાં એક ઓછા નવ હોય બરાબર પાંચના છેદમાં આઠ તો આમાં નીકળો અહીંયા આઠ જે ભાગાકારમાં છે એ આ બાજુ આવત ક્યાંથી જે મિત્રો ગુણાકારમાંથી જે જાય બરાબર અહીંયા આઠ અહીંયા વહી આવશે અને આ આખું પદ જે છે એ અનિયરે અહીંયા કાઉસમાં વહી આવશે એક ઓછા નવ વાય બરાબર તમે ગુણાકાર કરી નાખો તમને મળશે આઠ નવ બોતેર બરાબર પેલો ગુણાકાર કરો એટલે તમને કેટલો મળશે આઠ નવ બોતેર એને ઓછા આઠ ચોવીસ વાય બરાબર અહીંયા પાંચ એટલે પાંચ એકા પહેલાં તો એટલે આ બાજુ થઈ જાય છે ચોવીસ વાય એને વત્તા પિસ્તાલીસ વાય અને આ બાજુ થઈ જાય છે પાંચ ઓછા બોતેર બરોબર આ મેં ખાસ લખવું તો લખી લીધું અત્યારે કારણ કે હવે આમાં હમાશે ને એટલે હું નેક્સ્ટ આગળ લઉં છું બરોબર એટલે પિસ્તાલીસ માંથી તમે ચોવી બાદ કરો એટલે તમને મળશે એકવીસ વાય મળશે કેટલા મળશે તો કે એકવીસ વાય બરાબર બી પ્લસથી જશે કારણ કે આ મોટા પ્લસ છે બોતેર માંથી તમે પાંચ કાઢો એટલે તમને જવાબ મળશે ઓછા સડસઠ હવે વાય અહીંયા રહેવા દો ઓછા સડસઠ ના છેદમાં એકવીસ તમારો જવાબ આવશે બરાબર ઓછા સડસઠ ના શદમાં એકવીસ એટલે ઓપ્શન સી તમારો જવાબ અહીંયા આવે છે એવો એવો દાખલો મિત્રો ઉપરનો છે આ જોઈ લેજો એ ટાઈપનો જ છે આખો બરાબર એમાં ઓપ્શન બી જવાબ આવશે ઓછા તેરના છેદમાં અઠાણું તો એના પછી નેક્સ્ટ એકસો ને પાંચ નંબરનો પ્રશ્ન સમાંતર બાજુ તત્રીસ કોણમાં એક્સનું મૂલ્ય ગોતવાનું કીધું હવે અહીંયા એક્સ નું મૂલ્ય ગોતવાનું છે પણ તમને એક ખૂણો અહીંયા આપેલો છે ઓલરેડી કેટલો આપેલો છે એકસો વીસ નો આપેલો છે બે ખૂણાને ભેગા કરો એટલે મિત્રો એકસો એસી થવા જોઈએ તો હવે અહીંયા એકસો વીસ તો આપેલો છે ઘટે કેટલા તકે સાઈઠ ઘટે બરાબર તો હવે અહીંયા એક્સ ગોતવાનો છે તો હવે તમને આ શું કરશો તકે એક્સની જગ્યાએ અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે આ શોર્ટકટ છે તો એની જગ્યાએ પહેલા દસ મૂકો તકે પાંચ દસ પચાસ પચાસ ને દસ કેટલા થઈ ગયા સાઈઠ તકે આપણને સાઠ મળી જાય એટલે ઓપ્શન એ જવાબ આવશે આવી રીતે તમે મૂકી શકો છો તો એના પછી નેક્સ્ટ એકસો ને છ નંબરનો પ્રશ્ન જો બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો નવસો હોય તો તે બહુકોણ કયો છે બહુકોણના બધા ખૂણાનો માપનો સરવાળો નવસો થાય છે તો એ બહુકોણ કેવા પ્રકારનો હશે તો પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે મિત્રો તમને ભણવામાં એક સૂત્ર આવતું છે એકસો એસી ગુણ્યા એક કરો એટલે તમને ત્રિકોણનું માપ તમને મળે બરોબર ત્યાર પછી એકસો એસી ગુણ્યા બે કરો એટલે તમને ચતુષ્કોણનું માપ મળે ત્રણસો ને સાહીઠ એટલે એનો મતલબ એવો ખાસ જોઈ લેજો કે અહીંયા બે વડે ગુણાકાર કર્યા તો આપણને ચાર ખૂણાવાળો જે ચતુષ્કોણ છે એનું માપ તમને મળે એટલે કે બે વધારે તમારે ઉમેરવા પડે બે વડે ગુણાકાર ચાર મળે એટલે ચારમાં બે માં બે નાખો કેટલા થાય તકે ચાર એટલે હવે તમે જુઓ કે નવસો આપણને ક્યારે મળે નવસો આપણને ક્યારે મળે તો કે એકસો એસી ગુણ્યા પાંચ તમે કરો એટલે આપણને કેટલા મળે નવસો મળે હવે પાંચમાં બે નાખો એટલે કોણ થાય તો કે સાત તો આમાં આવશે મિત્રો સપ્તકોણ આમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું તમે જેટલા વડે ગુણાકાર કરો છો એના કરતાં બે વધારો કરો એટલે એ તમારો શું થઈ ગયો સપ્તકોણ આ તમારો જવાબ આવશે પાંચ વડે ગુણાકાર કર્યો એટલે પાંચમાં બે નાખો એટલે હા એટલે સપ્તકોણનું માપ જે છે બરોબર એ આવા પ્રકારનો બહુકોણ છે કે બહુકોણના ખૂણાના માપનો સરવાળો નવસો હોય છે ક્યો બહુકોણ કહેતા કે સપ્તકોણ ચાલો એના પછી નેક્સ્ટ એકસો ને સાત નંબરનો પ્રશ્ન એક વર્ગની લંબાઈ પાંચ છે તેની અધ્ય સીમા આઠ છે તો તેની ઉધ્વ કેટલી છે તો મિત્રો આ દાખલો સાવ સિમ્પલ છે બરોબર આમાં જવાબ આવશે ઓપ્શન ડી ગણતરી કરી લેજો નો આવડે તો મને કહેજો બાકી સાવ સહેલો દાખલો છે બધાને આવડેવો જ છે ચાલો એના પછી નેક્સ્ટ એકસો ને આઠ નંબરનો પ્રશ્ન આ પણ સહેલો છે આ નો કરાવો તો આ લેમ છે બસો સોળ નીચેનામાંથી કોનો ઘન છે બસો સોળ જે છે મિત્રો નીચેનામાંથી માંથી નો ઘન છે એકસો નવ નંબરનો પ્રશ્ન કિંમત શોધો તો અહીંયા જો તમને આપેલું છે પેલા તેમ જોઈએ સત્યાવીસ નો ઘન તો કેટલો થઈ જાય તો કે ત્રણ કોનો ઘન હચ્યાવી છે ત્રણ નો ઘન એને વધતા તો વધતા જીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ એ પાછું મૂળમાં છે તો એમાંથી જે છે એ બે નો ઘન છે એટલે ઝીરો પોઈન્ટ બે બરોબર એના પછી જીરો પોઈન્ટ ઝીરો ચોસઠ એ ચારનું મૂળ છે તો અહીંયા આવશે જીરો પોઈન્ટ ચાર આવશે બરોબર હવે આનો સરવાળો કરનાર એટલે અહીંયા થઈ ગયા ઝીરો પોઈન્ટ છ તો કેટલા થઈ ગયા જીરો પોઈન્ટ છ આ બે નો સરવાળો કર્યો એટલે જીરો પોઈન્ટ છ ત્રણમાં ઉમેરી ગયો એટલે તમને મળશે ત્રણ પોઈન્ટ છ ઓપ્શન ડી જવાબ મળશે આમ તમને જોવામાં અઘરું લાગે બાકી ગણવામાં સાવ સિમ્પલ વસ્તુ હોય છે ચાલો એના પછી નેક્સ્ટ રકમ ચાર ગણી કરતા તે રકમના કેટલા ટકાનો વધારો થાય કોઈ પણ રકમ હોય દાખલા તરીકે એક હોય એને ચાર ગણી ગણો એટલે ચાર વડે ગુણાકાર કરવો પડે એટલે કેટલા છે તકે ચાર બરાબર તો એને કેટલા ટકા વધારો થાય તકે ચારમાંથી આ એક મેન વસ્તુ બાદ કરી નાખો એટલે ત્રણ ગણો એટલે ટકાની વાત કરીએ સો યા ટકા નીકળે એટલે ત્રણસો ટકા વધારો તમને જોવા મળે જો સિમ્પલ વસ્તુ છે ચાલો એના પછી નેક્સ્ટ હવે મિત્રો તમારા વિજ્ઞાનના પ્રશ્નો ચાલુ થઈ ગયા અત્યારે શરૂઆતમાં વીસ પ્રશ્નો જોઈએ એ ગણિતના હતા હવે આપણે વિજ્ઞાનના પ્રશ્નો જોવાના છે બરાબર પછી આપણે સામાજિક અગિયાર મોસ્ટ ટાઈમ પ્રશ્નો વારંવાર પૂછતા પ્રશ્નો છે ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે ખોરાકનું પેકિંગ કરવું હોય તો એના માટે કઈ ધાતુ વપરાય છે તો એમાં આવશે એલ્યુમિનિયમ એકસો બાર નંબરનો પ્રશ્ન ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે કેવું છે સોડિયમ કાર્બોનેટ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન હાઇડ્રોક્સાઇડ તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બરાબર બાકી આપણે તમે જનરલી સાંભળ્યું હોય તો સોડિયમ બાય કાર્બોનેટ તમે નામ સાંભળેલું હોય બરાબર પણ એને સોડિયમ બાય કાર્બોનેટે કહેવાય અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય તમારા નેટમાં સરસ મારીને જોવું હોય તેમ જોઈ લેજો બંને નામ એના ઈચ્છ છે બરાબર ખાવાના સોડાનું નામ તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને બીજું ના સોડિયમ બાય કાર્બોનેટ બરાબર ઓપ્શન સી જવાબ આવશે અહીંયા તો એના પછી એકસો તેર નંબરનો પ્રશ્ન એક દિવસની કેટલી સેકન્ડ થાય એક દિવસની સેકન્ડ કેટલી થાય મિત્રો તો એક દિવસની તમારે સેકન્ડ ગણવી હોય તો એ પહેલાં તમારે મિનિટ ગોતવી પડે તો કે એક કલાકમાં કેટલી મિનિટ હોય મિત્રો તો કે સાઠ તો ચોવીસ કલાકમાં કેટલી હોય તો ચોવીસ કલાકમાં ગુણાકાર કરી લઈજ ચોવીસ ચૌદસો ને ચાલીસ સાઈઠ ગુણ્યા ચૌદસો ચાલીસ એટલે તમને જવાબ મળી જશે છ્યાસી હજાર ચારસો ઓપ્શન એ જવાબ આવશે એકસો ને ચાર નંબર નો પ્રશ્ન કે નું વૈજ્ઞાનિક નામ જે છે મિત્રો એપી સિન્ડિકા બોમ્બેક્સ મોરી નંબરનો પ્રશ્ન સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં કઈ કઈ બાબતની જરૂરિયાત છે જો સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં તો એમાં સી ની જરૂરિયાત જે છે જ મહત્વની છે એકસો ને સોળ પ્રશ્ન નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટા મોટી ગ્રંથિ કઈ છે માનવ શરીરની અંદર સૌથી મોટા મોટી ગ્રંથિ કઈ છે યકૃત સ્વાદુપિંડ પિતા છે કે લાળ ગ્રંથિ તો મોટા મોટી ગ્રંથિ આવશે લાળ ગ્રંથિ ચાલો એના પછી આપણે આગળ જઈએ એકસો સત્તર નંબરનો પ્રશ્ન ગળેલો ખોરાક અનનળીમાં નીચેની તરફ જાય છે તમે ખોરાક જગલો છો અનળી કારણ કે એ કઈ રીતે જાય છે ગુરુત્વાકર્ષણના ખેંચાણથી ખોરાક સાથે લીધેલા પાણીના પ્રવાહને લીધે અન્નનળીની દિવાલ સ્નાયુ સંકોચનને લીધે જીભની માસલ પેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી ઓપ્શન ડી જવાબ આવશે જીભની માસલ પેશીઓ દ્વારા તમે દબાણ કે ધક્કો લાગવાથી એ અન્નનળી દ્વારા ખોરાક નીચે જાય છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ એકસો અઢાર નંબરનો પ્રશ્ન કપમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ શું કરે છે ઉષ્મા ગુમાવી ગતિ ઘટાડે છે ઉષ્મા મેળવી ગતિ ઘટાડે છે ઉષ્મા મેળવી ગતિ વધારે છે ઉષ્મા ગુમાવી અને ગતિ વધારે છે ઉષ્મા ગુમાવે છે એટલે એની ગતિમાં વધારો થાય કારણ કે ઝડપથી જે વાતાવરણ બહારનું હોય એ પ્રમાણે ઉષ્માની ગતિમાં વધારો થાય અને ઉષ્મા ગુમાવતા હોય પાસે ચાલો એના પછી નેક્સ્ટ એકસો ઓગણીસ નંબરનો પ્રશ્ન કયા સૂચક પર બેઝ નાખતા તે લાલ રંગમાં પરિવર્તન પામે છે હળદર મીઠું ફિનોપ કે ભૂરું લિટમેસ પત્ર તો હળદર ઉપર તમે બીજ પદાર્થ નાખો એટલે કેવો થઈ જાય રંગ લાલ રંગ થઈ જાય એકસો નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કયા સ્થળે લોખંડને કાંટ લાગવાની પ્રક્રિયા ઝડપી બને છે કયા સ્થળ ઉપર રણ પ્રદેશમાં મેદાન પ્રદેશમાં પર્વત પર કે દરિયા કિનારે તો દરિયા કિનારે તમે મિત્રો લોખંડને રાખો તો એના કાંટ લાગવાની પ્રક્રિયા કેવી હોય છે એ જગ્યા પર ઝડપી હોય છે આ બધા કરતા ચલો એના પછી નેક્સ્ટ એકસો એકવીસ નંબરનો પ્રશ્ન ચક્રવાતના નિર્માણમાં જરૂરી અગત્યના પરિબળો ક્યાં છે ચક્રવાતના નિર્માણ માટે પવનની ઝડપ પવનની દિશા તાપમાન અક્ષાંશ અને રેખાંશ કે ભેદનું પ્રમાણ તો આમાં તમે જોશ રેખાંશ અરે એને કોઈ લેવા દેવા નથી બાકી પવનની ઝડપ છે પવનની દિશા છે તાપમાન છે અને ભેદનું પ્રમાણ આ બધારે લેવા દેવાના છે એટલે અગત્યના ઘટકો ક્યાં આવશે છે બાકીના વજય બધા પહેલું બીજું ત્રીજું અને પાંચમું બરોબર એના પછી નેક્સ્ટ

રંગ તેમાં સમાવિષ્ટ નથી એવું કીધું તો કયા રંગનો સમાવેશ ન થાય મિત્રો લાલ નારંગી પીળો કે કાળો તો એમાં મિત્રો કાળા રંગનો કોઈ સમાવેશ થતો નથી જાની વાલી નામ લખી શકો એકસો પચીસ નંબર નો પ્રશ્ન નીચેનામાંથી જલચક્ર માટે ક્યુ ઘટક સામેલ નથી જલચક્ર માટે ક્યુ ઘટક સામેલ નથી બાષ્પીભવન જવાબદાર છે જલચક્રમાં હોય તે ઠારણની ક્રિયા તો જ વરસાદ આવે નકર આવે નહીં અને વાદળની રચના વાદળ આવે બરોબર જરૂરી છે વરસાદમાં પાણીનો સંગ્રહ એ જળચક્રરે કોઈ લેવા દેવા છે નહીં ચાલો એના પછી એકસો ને છવ્વીસ નંબરનો પ્રશ્ન જમીનમાં કુદરતી ખાતર ક્યારે નાખવું જોઈએ કુદરતી ખાતર આપણે ક્યારે નાખવું જોઈએ કે પાકના છોડ વૃદ્ધિ પામતા હોય ત્યારે ખેડ કર્યા પછી ખેડ કર્યા પહેલાં કે વાવણી કર્યા પછી તો ખાતર ક્યારે નાખવું જોઈએ મિત્રો તો કે ખેડ કર્યા પહેલાં તમે ખેડ કરો છો એની પહેલા તમે ખાતર નાખી ગયો પછી તમે ખેડ કરો તો એ માટી સાથે બધા કણો સંપૂર્ણ ભળી જશે અને યોગ્ય પોષક ઘટકો જે તે વનસ્પતિને મળી રહેશે એટલે કે ખેડ કર્યા પહેલા તમારે કુદરતી ખાતર નાખવું જોઈએ ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ એકસો ને નંબરનો પ્રશ્ન અનાજનો સંગ્રહ શેમાં કરવો જોઈએ નહીં અહીંયા નહીં શબ્દ આપ્યો શેમાં ન કરવો જોઈએ ધાતુના પીપળામાં આપણે કરીએ છીએ કોથળામાં પણ આપણે કરીએ છીએ કોઠારમાં પણ આપણે કરીએ છીએ ખુલ્લા વાતાવરણમાં એનો સંગ્રહ કરી શકાય નહીં ખરાબ થઈ જાય અને જીવધંતો પણ પડે એકસો અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન ઇન્ફ્લુએન્ઝા શ્યાનાથી થતો રોગ છે પ્રજીવ ફૂગ વાયરસ કે બેક્ટેરિયા તો ઇન્ફ્લુએન્ઝા જે છે મિત્રો એ વાયરસથી થતો રોગ છે ચાલો એના પછી નીચે નેક્સ્ટ એકસો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કઈ દવાઓ એન્ટિબાયોટિક્સ નથી એવું કીધું છે નીચે તમને જે દવા આપેલી છે નીચેનામાંથી કઈ એન્ટિબાયોટિક્સ નથી સ્ટ્રેપ્સોમાઈસીન પેનિસિલિન ટેટ્રાસાયક્લિન કે એસ્પિરિન તો એસ્પિરિન જે છે એ એન્ટિબાયોટિક્સ છે નહીં બાકીની તને ત્રણ એન્ટિબાયોટિક દવાઓ છે એકસો ને ત્રીસ નંબરનો પ્રશ્ન કયા પ્રકારના રસાયણ ફળોની જેમ સુગંધ આપે છે આ મિત્રો વારંવાર પૂછાતો પ્રશ્ન છે અને દર વખતે આપણે મોડલ પેપરમાં પણ હોય છે ફળોની જેવો સુગંધ આપતો હોય એવો નીચેનામાંથી કોણ છે તો કે એ આવશે ઓપ્શન સી એસ્ટર જે છે એ ફળો જેવી સુગંધ તમને આપે છે એટલે તમે જોઈ શકો છો બારે માસ તમને કેરીનો રસ જોવા મળે એમાં એસ્ટર નાખી ગયો તમને કેરીની સુગંધ આપવા મળે ચલો નેક્સ્ટ એકસો એકત્રીસ નંબરનો પ્રશ્ન કુદરતી પોલીમરનું એક ઉત્તમ ઉદાહરણ નીચેના પૈકી ક્યુ છે કુદરતી પોલીમર ઉત્તમ ઉદાહરણ રેશિયમ શણ ઊન કે સેલ્યુલર તો એમાં આવશે મિત્રો ઓપ્શન ડી સેલ્યુલેજ જે છે એ કુદરતી પોલીમોરનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે એકસો બત્રીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કઈ ધાતુ વરખ બનાવવા માટે ઉપયોગી નથી વરખ બનાવવા માટે ઉપયોગી નથી બરોબર તો એ આવશે લોખંડ લોખંડમાં ક્યારેય કોઈ વરખ ઉપર લગાવવામાં લોખંડનું તેમ કઈ જોયું કે લોખંડનું વરખ લગાડેલું છે નહીં ચાંદીનું લગાડી શકાય એલ્યુમિનિયમ લગાડી શકાય સોનાનો વરખ લગાડી શકાય ચાલો એના પછી એકસો ને તેત્રીસ નંબરનો પ્રશ્ન મૃત વનસ્પતિમાંથી કોલસો બનવાની અંચન ધીમી પ્રક્રિયાને શું કહે છે મૃત વનસ્પતિઓ જમીન અંદર દટાઈ ગયું અને પછી એમાંથી કોલસો બને છે તો એ ઘટનાને શું કહેવાય તમે ભણી ગયા છો આઠમા ધોરણમાં એને કાર્બોનાઇઝેશન કહે છે એના પછી એકસો ચોત્રીસ નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કોનું જવલન બિંદુ સૌથી નીચું છે તારામંડળ કાગળ પેટ્રોલ કે પાણી તો આમાં આવશે મિત્રો પાણી એટલે પેટ્રોલ કઈ રીતે કે ભાઈ કાગળમાં તમે નજીક આગ રાખો તો એ સળગે છે ટૂંકમાં એને સળગાવતો હોય પેટ્રોલમાં તો આગ આગેથી આગ પકડી લે એટલે એનું જલમ બિંદુ સૌથી નીચે નીચું કોનું છે કે પેટ્રોલનું ચલો એના પછી નેક્સ્ટ એકસો પાંત્રીસ નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી સ્વયંપૂરિત દહન ઈ એનો પ્રકાર છે ઝડપી દહન ઈ પણ એનો પ્રકાર છે વિસ્ફોટકયુક્ત દહન ઈ પણ છે સ્વયં સંચાલિત દહન ઈ એનો પ્રકાર છે નહીં ચલો એના પછી એકસો છત્રીસ નંબરનો પ્રશ્ન સળગતા લાકડા પર પાણી નાખતા બુજાઈ ગયેલું લાકડું અગ્નિ આપવા છતાં ફરીથી સહેલાથી સળગતું નથી કારણ કે પાણી નાખવાથી લાકડું ભીનું થઈ જાય છે થઈ જાય છે પણ એનું કારણ જવાબદારી નથી ભીનું લાકડું ફરીથી સળગવાલાયક રહેતું નથી ના એ તો પછી સળગી આપે પાણી નાખવાથી લાકડાનું જવલન બિંદુ ખૂબ નીચું જતું રહેશે ના નીચું જતું તો ઝડપથી સળગી જાય પાણી નાખવાથી લાકડાનું જવલન બિંદુ ખૂબ ઊંચું વયું જાય એટલે એ સળગે નહીં જ્યાં સુધી એમાં પાણી છે પાણીનું જ્યાં સુધી વરાળમાં રૂપાંતર નહીં થાય ત્યાં સુધી છે નહીં તમે બધા આ પ્રવૃત્તિ પણ કરી છે કાગળની વાટકી બનાવો પછી એમાં પાણી નાખો નિશ્ચિત સળગાવો તો કાગળ સળગતો નથી પણ પેલા પાણીનું જ્યાંથી બાપીવું ન થાય ત્યાં સુધી કાગળ સળગીએ નહીં એના જવલ બિંદુ કેવા હોય છે ઊંચા હોય છે એટલા માટે ચાલો એકસો સાડત્રીસ નંબરનો પ્રશ્ન વન નાબૂદી અસર નીચેના પૈકી કઈ નથી વન નાબૂદી માટે નીચેનામાંથી માંથી કઈ અસર નથી એવું કીધું છે આમ બરોબર તો આમાં આવશે કે ભૂમિની પાણીના સંગ્રહની ક્ષમતા વધવી પાણીની ક્ષમતા વધી જાય એવું જરૂર નથી જમીનના રણ જમીન રણમાં ફેલાઈ જેવી એટલે વન નાબૂદ થઈ જાય ફળદ્રુપતા ઘટવી બરાબર ધોવાણ થવું આના હિસાબે તમે વન નાબૂદી કરી શકો કહી કહી શકાય આના હિસાબે વનનો નાશ થઈ શકે છે પણ ભૂમિની અંદર પાણીની સંગ્રહની ક્ષમતા વધી જાય અને વન નાશ થાય એવું શક્ય છે નહીં ચાલો એના પછી નેક્સ્ટ એકસો આડત્રીસ નંબરનો પ્રશ્ન સાપુતારાના જંગલોમાં સૌથી ઊંચા વૃક્ષ તરીકે કોનું સ્થાન પ્રથમ આવે છે સૌથી ઊંચા વૃક્ષ તરીકે તો એમાં આવશે મિત્રો વાસ લીમડા સાગ જંગલી બાવળ તો એમાં આવશે સાગના જાડવાઓ જે છે સૌથી ઊંચા એમાં છે એકસો ઓગણચાલીસ નંબર પ્રશ્ન કોઈ પણ પ્રાણી કે પક્ષી નું ઈંડુ એક શું છે અંગ છે તંત્ર છે પેશી છે કે કોષ છે તો એક ઈંડુ જે છે એને શું કહેવાય મિત્રો કોષ કહેવામાં આવે છે એના પછી એકસો ચાલીસ નંબર પ્રશ્ન કોષની અંદર ચાલતી તમામ ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે કોષની અંદર ચાલતી હોય એ તમામ ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે મિત્રો એટલે જ એની અંદર આવેલું હોય કોણ કોષ કેન્દ્ર બધી પ્રક્રિયાનું નિયંત્રણ એ કરે છે ચાલો એના પછી નેક્સ્ટ એકસો એકતાલીસ નંબરનો પ્રશ્ન ફલિતાંડ એટલે શું ફલિતાંડ એટલે કે ફલિત અંડ કોષો એને ફલિતાંડ કહેવાય ચાલો એના પછી એકસો બેતાલીસ અહીંયા આપેલી આકૃતિ શેની છે અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એની એ શેની છે હરિત કણ છે ચેતા કોષ છે કણ છે કે સ્નાયુ કોષ છે તો અહીંયા જે આકૃતિ આપેલી છે મિત્રો એ કોની છે સ્નાયુ કોષની છે એના પછી નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડ અસંગત છે એટલે કે ખોટી છે એ આપણે ગોતવાનું છે મરઘીમાં દ્વિભાજન જોવા મળે તકે યસ અમીબામાં દ્વિભાજન તકે યસ દેડકો કાયા ત્રણ તકે યસ હાઇડ્રા દ્વિભાજન તકે એ ખોટું છે બરોબર એના પછી નેક્સ્ટ એકસોને ચુમાલીસ નંબરનો પ્રશ્ન ક્લોનિંગ પદ્ધતિથી નીચેના પૈકી શું ઉત્પન્ન કરી શકાય જો આ વારંવાર પેસાતો પ્રશ્ન છે કોલિંગ ક્લોનિંગ પદ્ધતિથી નીચેનામાંથી શું ઉત્પન્ન કરી શકાય સંપૂર્ણ અંગ કે સજીવ જીવંત પેશી સમાન કોષ કે આપેલ તમામ તો આપેલ તમામ જે છે એ આમાંથી ઉત્પન્ન કરી શકાય છે વિજ્ઞાનનો છેલ્લો પ્રશ્ન આઈવીએ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહેવામાં આવે છે

પ્રથમ મહિલા શાસક તો એ આવશે મિત્રો રઝિયા સુલતાના એ જે છે પ્રથમ મહિલા શાસક હતી એના પછી નેક્સ્ટ એકસો અડતાલીસ નંબરનો પ્રશ્ન હુમાયુનો અર્થ શું થાય તો હુમાયુનો અર્થ થાય છે નસીબદાર ચાલો એકસો ને ઓગણપચાસ નંબરનો પ્રશ્ન માહી ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો પલક સોમનાથ ભારતના પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગમાંનું એક છે ધ્રુવિશા સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે બરાબર તો આ ત્રણે ત્રણ વસ્તુ કેવી છે તૈણીની સાચી છે બરાબર એટલે ઓપ્શન ડી જવાબ અહીંયા આવશે તો એના પછી નેક્સ્ટ એકસો પચાસ નંબરનો પ્રશ્ન મિત્રો અહીંયા જોડકું છે બરોબર શામળાજીનો મેળો ક્યાં ભરાય છે ઘેરનો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો તો આમાં કોણ આવશે તો કે શામળાજીનો મેળો જે છે મિત્રો એ અરવલ્લીમાં ભરાય એના પછી ઘેરનો મેળો જે છે એ છોટા ઉદયપુરમાં ભરાય એના પછી ચિત્ર વિચિત્રનો મેળો જે છે મિત્રો એ સાબરકાંઠામાં ભરાય અને ત્રીજું ગાય ગોહોરીનો મેળો એ દાહોદમાં ભરાય એટલે ઓપ્શન એ તમારો આમાં જવાબ આવશે ખાસ યાદ રાખજો તમને અલગ અલગ સ્વરૂપે પણ પૂછી શકે છે આવા મેળાઓ ચાલો એના પછી નેક્સ્ટ એકસો ને એકાવન નંબરનો પ્રશ્ન શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ તો એ આવશે ગુરુ ગ્રંથ સાહિબ ચાલો એના પછી એકસો બાવન જોડી ખોટી છે લોહડી પંજાબ પોંગલ તમિલનાડુ ઓણમ દુર્ગા પૂજા મહારાષ્ટ્ર ખોટું છે ના ગણેશ પૂજા સૌથી વધારે મહત્વની છે ચાલો એના પછી નેક્સ્ટ એકસો નંબરનો પ્રશ્ન નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા પ્રથમ પેશવા તો એ આવશે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા એના પછી એકસો ને ચોપન નંબર નો પ્રશ્ન એક વાક્ય અસંગત છે એટલે કે ખોટું છે એ આપણે ગોતવાનું છે ખડક વિવિધ ખનૌજી માંથી બને છે સાચું છે ખનીજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે એ પણ સાચું છે ખનીજ માનવ જાતિ માટે કઈ જ મહત્વનું નથી એ ખોટું છે ખનીજ જે છે માનવ જાતિ માટે ખૂબ જ મહત્વનું છે ખનીજ નો નિશ્ચિત ભૌતિક ગુણધર્મ હોય છે એ પણ બરોબર છે ઓપ્શન સી જવાબ આવશે એ અસંગત છે ચાલો એકસો પંચાવન નંબરનો પ્રશ્ન સમુદ્રની સઢ ઉતરતી ઘટનાને શું કહે છે સમુદ્રની સઢ ચઢ ઉતરતી ઘટનાને શું કહેવાય ભરતી ઓટ ગ્રહણ ચૂનામિક એક પણ નહીં તો એને કહેવાય ભરતી ઓટ બરાબર કારણ કે સમુદ્ર જે સંપૂર્ણ કળાએ ખીલી ગયો હોય પૂનમ હોય એ દિવસે ભરતી એનો વોટ આવે અને એના પછી ધીમે 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 ઘટતું એવું ચંદ્ર પર આધાર રાખી એના પછી એકસો નંબરનો પ્રશ્ન કયા આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપી ઉડી શકે છે તો એ આવશે સમતાપ એની અંદર ઓછો ઓછો અવરોધ ઝડપથી ઉડી શકે છે એના પછી એકસો ભૂકંપની તીવ્રતા એકમમાં માપવામાં આવે છે તો કે ભૂકંપની તીવ્રતા જે છે મિત્રો એ રિક્ટર સ્કેલની અંદર માપવામાં આવે છે એકસો અઠ્ઠાવન નંબરનો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પાંચમી જૂન ના રોજ કરવામાં આવે છે એના પછી એકસો ને ઓગણસાઠ નંબરનો પ્રશ્ન વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે લોકશાહી ધરાવતો દેશ તો એ આપણો ભારત દેશ છે એકસો ને સાહીઠ પ્રશ્ન રાષ્ટ્રકક્ષાની સરકારે શું કહે છે રાષ્ટ્ર કક્ષાની સરકારને શું કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર પણ કહેવામાં આવે છે અને એને સંઘ સરકાર પણ કહેવામાં આવે છે એટલે ઓપ્શન સી ડી જવાબ આવશે એ અને સી બંને બરાબર રાષ્ટ્રકક્ષાની એટલે કે દિલ્હી લેવલ એને કેન્દ્ર સરકાર અને સંઘ સરકાર પણ કહેવાય એકસો એકસઠ નંબરનો પ્રશ્ન ભારત સરકારે લતા મંગેશકરને કયા એવોર્ડથી સન્માનિત કરેલ છે તો એને આવશે મિત્રો અર્જુન એવોર્ડથી એને સોરી ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરેલ છે લતા મંગેશકરને બરોબર છે ભારત રત્ન એવોર્ડ આવશે એના પછી એકસો બાસઠ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સંચાર માધ્યમ માત્ર શ્રાવ્ય સંચાર માધ્યમ છે માત્ર શ્રાવ્ય એટલે કે સાંભળી શકાય એવું રેડિયો જે છે એ બરાબર વર્તમાનપત્રમાં તમે જોઈ શકો છો ટેલિવિઝનમાં જોઈ શકો પુસ્તકમાં જોઈ શકો રેડિયો તમે ન જોયું ખાલી સાંભળવાનું જ આવે એટલે એને કહેવાય શ્રાઈવ સંચાર માધ્યમ એના પછી એકસો ને ત્રેસઠ નંબરનો પ્રશ્ન નાણાં આપતી નાણાં આપી બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિને શું કહેવાય એને કહેવાય ગ્રાહકો બરાબર નાણાં આપે ને વસ્તુ લઈ જાય એને ગ્રાહક કહેવાય એકસો ચોસઠ નંબરનો પ્રશ્ન ઘર વપરાશ અને વીજળીથી ચાલતી વસ્તુ માટે શેની નિશાની લગાવેલી હોય છે ઘર વપરાશ અને વીજળીથી ચાલતી વસ્તુ હોય તેના પર નિશાની મિત્રો શેની મારેલી હોય તો કે આઈ એસ એસ આઈ બરાબર આવો અહીંયા તમને એનો હોલમાર્ક મારેલો હોય છે એનો આઈએસએસ એસએસ તો એના પછી એકસો પાસઠમાં ભારતના નિજ અને રહીતી એ કયા પાક ના ઉત્પાદનની બે પ્રજાતિ છે નિજ અને રેતી મિત્રો આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે હમણાં આપણે સામાજિકના પ્રશ્ન જોઈએ એમાં પણ આ પ્રશ્ન હતો તો એ જે છે ગળી ઉત્પાદનની બે પ્રથા છે બરાબર ખાસ યાદ રાખજો નિજ અને રેતી વારંવાર પૂછાતો પ્રશ્ન છે ચાલો એના પછી એકસો સાસઠ નંબરનો પ્રશ્ન અઢારમી સદી દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું હતું તો ઇંગ્લેન્ડની અંદર કાચું રેશમ જે છે મિત્રો એ સ્પેન અને ઇટલીથી આવતું હતું એટલે ઓપ્શન એ અને બી બંને આવશે એકસો ને સડસઠ નંબર સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ થયું આપણે જોઈ ગયા મંગલ પાંડે જે છે બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોની શંકા હતી તો ગાય અને ડુકરની આ પણ પ્રશ્ન આપણે સામાજિકમાં જોઈ ગયા છે અને આ બધા પ્રશ્નો મિત્રો વારંવાર પૂછાતા પ્રશ્નો છે ખાસ યાદ રાખજો એકસો પ્રશ્ન નવી દિલ્હીની ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી કોને સોંપવામાં આવી હતી બરાબર તો એ એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર એ બંનેને આપવામાં આવી હતી એટલે ઓપ્શન્સ ડી જવાબ આવશે તમારો એટલે બી અને સી બંને આ પણ પ્રશ્ન આપણે મિત્રો એમાં આવી ગયેલો છે બરાબર જે મિત્રો નવા આવે છે તે મિત્રો ખાસ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી કરીને જ્યારે પેપર પૂરું થાય ત્યારે તમને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે નવી દિલ્હી અંગે નીચે આપેલ વાક્યનું કોનું વાક્ય સુસંગત છે બરાબર હવે આમાં જે છે તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો વાંચી લેજો કારણ કે આ લાંબુ છે વાંચવા કરતાં તમને જવાબ કહી દઉં છો માહી પલક અને ધ્રુવિશા ધરણે વાક્ય સુસંગત છે બરાબર આમાં ઓપ્શન ડી એટલે બધાના વાક્યો સાચા છે જોઈ લેજો એકવાર ચાલો એના પછી એકસો એકોતેર નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સંસાધન પુનઃ પ્રાપ્ય એટલે કે નવીનીકરણ સંસાધન છે ફરીથી મળી શકે કુદરતી વાયુ પ્રાણીઓ ખનિજ તેલ પરમાણુ પુનઃપ્રાપ્ય પ્રાપ્ય બરાબર તો એમાં આવશે પ્રાણીઓ જે છે એ ફરીથી પાછા આપણને મળી શકે છે બાકી કુદરતી વાયુ ખનીજ તેલ ને પરમાણુ ખનીજ જોઈ મળવા મુશ્કેલ છે એકસો બોતેર નંબરનો પ્રશ્ન કુદરતી સંસાધન જંગલ તો માનવ સર્જિત સંચાલન નીચેનામાંથી કોણ છે મકાનો ખડકો પાણી કે જમીન તો આમાં માનવ સર્જિત કોણ આવે મકાન બને બાકી ખડકો પાણી અને જમીન એમાં આવે નહીં ચાલો એના પછી એકસો તોતેર નંબરનો પ્રશ્ન ભારતમાં ખનીજ તેલનું મુખ્ય ઉત્પાદન ઉત્પાદક ક્ષેત્ર ક્યુ છે ખનીજ તેલ માટેનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર ક્યુ છે મિત્રો તો એ આવશે મિત્રો આપેલ તમામ આ થાય છે અસમ બોમ્બે હાઈ મુંબઈ કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ્ય પ્રદેશ બધા આવશે ચલો એના પછી એકસો ચુમોતેર નંબરનો પ્રશ્ન ગુજરાતની સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યુ ગણાય સૌથી મોટું તેલ ક્ષેત્ર તો એ આવશે મિત્રો અંકલેશ્વર ભરૂચ બરોબર ચાલો એના પછી નેક્સ્ટ એકસો ને પંચોતેર નંબરનો પ્રશ્ન દેવદાર ચીડ પાઇન જેવા વૃક્ષો કયા પ્રકારની જમીનમાં જોવા મળે છે આપણો પ્રશ્ન મિત્રો આપણે આવી ગયેલો છે તો એ આવશે મિત્રો પર્વતીય જમીન ઉપર એ જોવા મળે છે એકસો ને છોતેર નંબરનો પ્રશ્ન સ્થળાંતરિત ખેતીને બીજી કયા નામે ઓળખવામાં આવે છે તો સ્થળાંતરિત ખેતી હોય એને બીજી ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે આપણો પ્રશ્ન આપણે પૂછાઈ ગયેલો છે જે આપણે જે બસો પ્રશ્ન આપણે સામાજિકને જોઈએ એમાં બધા પ્રશ્નો રિપ્યુટેશનમાં છે મિત્રો એકસો નંબરનો પ્રશ્ન બગીચાની પદ્ધતિ એ સાર સંભાળ લઈને થતી ખેતીને કેવી ખેતી કહેવાય બગીચાની પદ્ધતિ એ સાર સંભાળ લઈને થતી ખેતીને કેવા પ્રકારની ખેતી તમે એને કહેવામાં આવે છે તો કે બાગાયતી ખેતી એકસો ને અઠોતેર પ્રશ્ન બંધારણ સભાએ બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે કરી હતી બંધારણ ક્યારે ઘડવાની શરૂઆત કરી હતી તો કે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ ગઈ હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ખાસ યાદ રાખજો ચાલો એના પછી એકસો ને ઓગણ મો પ્રશ્ન દર વર્ષે કયા દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે મિત્રો છવ્વીસ નવેમ્બરના રોજ એટલે ખાસ જણાવજ એકસો એસી મો અને આજનો મિત્રો છેલ્લો પ્રશ્ન આપણા સેટ નું મોડલ પેપરનો આપણા દેશની લોકસભામાં કુલ કેટલી બેઠકો છે લોકસભાની કુલ કેટલી બેઠકો છે તો પાંચસો ને પિસ્તાલીસ કુલ બેઠકો છે આ ખાસ યાદ રાખજો એકસો એંશીમાં પ્રશ્ન અહીંયા મિત્રો પૂર્ણ કરીએ છીએ આઈ હોપ કે તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે આના પછી આપણે સાંના પાસે હજી એક વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત